ખબર પડી જ જાય કે એ મોરની વાત કરે છે કારણ કે મોરના માથે શું હોય છે મુકટ હોય છે અને મોરનું નૃત્ય ઘણું પ્રખ્યાત છે આપણને ખબર છે અને આપણે શું કહીએ કળા કરી મોરે કળા કરી એવું કહીએ બરાબર છે મોરના નૃત્યને શું કહેવાય કળા અને વરસાદ પહેલાં એ ટહુકા કરે છે અને તેના પીછા ખૂબ જ સુંદર હોય છે જુઓ કેટલા સરસ પીછા છે મોરના પછી બીજું શું છે તો કે પૂંછડી મારી લાંબી છે પૂંછડીમાં મારે ખાચા છે હું આકાશમાં ઊંચે ઉડું છું ઉંદરને હું ખાવ છું લખો હું ખાલી જગ્યા છું જુઓ આ કોણ કહેવાય સમડી સમડી છે એ આકાશમાં ખૂબ જ ઊંચે સુધી ઉડી શકે છે અને એ ઉંદરને ખાય છે અને તેની પૂંછડી કેવી હોય આવી રીતે લાંબી હોય અને એની પૂંછડીમાં આવી રીતે ખાચા હોય એને શું કહેવાય સમડી પછી તો કે મારા પીછા લીલા રંગના ચાંચનો રંગ લાલ છે જામફળ અને લીલા મરચાં ભાવે અવાજની નકલ મને ખૂબ ફાવે તો કોણ હશે પોપટ કારણ કે પોપટ લીલા રંગનો હોય અને ચાંચ કેવી હોય લાલ અને પોપટના ફેવરિટ વસ્તુ કઈ કે જામફળ અને લીલા મરચાં છે પોપટને ખૂબ જ ભાવે છે અને આપણા અવાજની નકલ પણ કરી શકે છે પછી અહીંયા કોણ છે તો કે પીછા મારા કાળા રંગના કાળો મારો રંગ છે

તો કે કોયલનો બરાબર છે કોયલની બોલી ખૂબ જ પ્રખ્યાત છે કારણ કે એ બોલતી હોય તો આપણને ખૂબ જ ગમે છે સાંભળવું આપણને ગમે છે તેનો ટહુકો એટલા માટે આપણને ખબર પડી જાય કે કોનો અવાજ ટઉકોનો મીઠો છે તો કે કોયલ બેનનો પછી મરેલા જીવોને ખાવું છું ગંદકી સાફ કરું છું ઊંચે ઊંચે ઉડું છું હું પંખીનો રાજા છું લખો હું કોણ છું તો કોણ આવશે ગીત છે મરેલા જીવોને ખાય છે અને કેવી રીતે ગંદકી સાફ કરે છે એટલે કે કેવી રીતે સાફ કરે છે તો કે મરેલા જે જીવો છે પ્રાણીઓ છે એને જાય છે એટલા માટે ગંદકી છે સાફ થઈ જાય છે અને એને શું કહે છે તો કે પંખીનો રાજા કહેવાય છે ને આકાશમાં ઊંચે સુધી ઉડી શકે છે ગીધ છે સમડી છે એના જેવા જે શિકારી પક્ષીઓ છે એ ઊંચે આકાશમાં ઉડી શકે છે પછી નેક્સ્ટ ક્યુ છે ચાંચ મારી ગુલાબી છે પીંછા મારા ભૂખરા છે ગુટર ગુ હું બોલ્યા કરું અને હું ઘરમાં મારું ઘર બનાવું કોણ છે તો કે કબૂતર એને પીછા કેવા રંગના હોય ભૂખરા રંગના હોય અને ચાંચ કેવી હોય ગુલાબી રંગની હોય અને કબૂતર ક્યાં માળો બનાવે તો કે આપણા ઘરમાં માળો બનાવે છે એટલા માટે કોણ છે કબૂતર ચાંચ મારી ખૂબ તીણી છે ચાંચની સોય જ વાપરું છું પાંદડા સીવી ઘર બનાવું હું અનોખું પંખી સીવીને કોણ ઘર બનાવે છે તો કે સોરી દરજીડો દરજીડો એના નામ ઉપરથી જ ખબર પડી જાય એનું નામ દરજીડો શું કામ પાડ્યું તો કે પાંદડા ને સીવીને પોતાનું ઘર બનાવે છે એટલા માટે એને શું કહેવાય દરજીડો કહેવાય એની કેવી હોય ખૂબ જ તીણી હોય સોય જેવી હોય એટલા માટે એ પાંદડા ને સીવી શકે તો પાંદડાનું સીવીને ઘર બનાવે છે કોણ તો કે દરજીડો ને એટલા માટે એને અનોખું પંખી કહેવાય છે કારણ કે પોતાનો ખૂબ જ સુંદર માળો છે એ પોતાની ચાંચની મદદ વડે સીવીને બનાવે છે પછી કયું છે તો કે ઝાડના થડને કાણું કરું છુપાયેલા કીડાથી પેટ ભરું આખો દિવસ ટક ટક કરું લાકડું ખોદવાનું હું કામ કરું એવું કયું પક્ષી હશે તો કે લકડ ખોદ જુઓ અહીંયા દેખાય છે લકડખોદ છે એ શું કરે છે તો કે લાકડું છે છે એને પોતાની ચાંચની મદદથી કાપી શકે એની અંદર કાણા પાડી શકે અને એની અંદર જે જીવાત હોય તેને ખાઈને પોતાનું પેટ ભરે છે આખો દિવસ ટક ટક ચાચની મદદથી ખોદ જ રાખતું હોય ઝાડને એટલા માટે એનું નામ શું પડ્યું લકડખોદ અને એની ચાચ ખૂબ જ ને મજબૂત હોય એટલા માટે એ શું કરે લાકડાને પણ કાપી શકે છે જંગલમાં કેમ આટલો બધો અવાજ થાય છે હું સુઈ શકતો નથી જુઓ કોણ છે આવું આઉલ એટલે શું થાય ઘુવડ છે એ આખો દિવસ ના સુઈ શકે રાત્રે ના શકે ઘુવડ કેવું પક્ષી છે રાતે જાગે એવું પક્ષી છે જંગલમાં અવાજ થાય એટલા માટે ઈ સુઈ શકતું નથી વાલા ઘૂવડ બધા પંખીઓ પોતાના માટે પ્રાર્થના કરે છે અને બૂમો પાડે છે એટલે કે બધા પક્ષીઓ આ કુવડને એમ કે છે કે બધા પક્ષીઓ છે એ પોતાના માટે પ્રાર્થના કરે છે એટલે અવાજ થાય છે અને બૂમો પાડે છે એટલે અવાજ થાય છે પંખીઓની સભા ભરાય કુવડે વાત શરૂ કરી કે આપણે બધા અલગ દેખાઈએ છીએ આપણા નખ ચાંચ પીછા અને અવાજ જુદા જુદા છે છતાં આપણે બધા પંખી છીએ જો આપણા બધાનો દેખાવ સમાન હોય આપણે સમાન ખોરાક લઈએ અને અવાજ પણ સમાન હોય તો દુનિયા કેવી નીરસ લાગે એટલે કે બધા પક્ષીઓ છે એનો દેખાવ અલગ અલગ છે બધા પક્ષીઓના કલર અલગ અલગ છે રંગ અલગ અલગ છે એના પીછા અલગ અલગ હોય એની આંખો અલગ અલગ પ્રકારની હોય તેમનો ખોરાક પણ અલગ હોય ઇનફેક્ટ તેઓ તો પોતાનો માળો પણ અલગ અલગ બનાવે છે એટલે કે બધા પક્ષીઓ પોતાનાથી કેવા હોય અલગ અલગ હોય હવે તમે કયા કયા પંખીઓ જોયા છે તેના નામ અહીંયા લખવાના છે તમે જે જે પંખી જોયા હોય તેના નામ લખવાના છે પછી તો કે અહીંયા તમે જે પંખી જોયા છે તેના નામ લખવાના અને એ પંખીને તમે ક્યાં જોયા છે એના વિશે તમારે અહીંયા લખવાનું છે કે આટલા પંખીઓ છે પછી એ પક્ષીને તમે ક્યાં જોયું છે ત્યાં રાઈટ કરવાનું છે અહીંયા જુદા જુદા પક્ષીઓ આપેલા છે એના ઉપરથી તમારે કહેવાનું છે ક્યુ છે તો કે આ છે પોપટભાઈ કારણ કે એની ચાંચ લાલ છે કલર લીલો છે તો જોઈને જ ખબર પડી જાય આ શું છે કાગડાભાઈ આ કોણ છે મોર હવે જે પક્ષીઓ છે એની ચાચ પણ અલગ અલગ હોય છે અને ચાચ એના ખોરાક પ્રમાણે હોય એને કયા પ્રકારનો ખોરાક લેવાનો છે એના પ્રમાણે તેની ચાચના પ્રકાર હોય છે અમુક છે એ દાણા ખાય તો અમુક ફળ ખાય તો કેટલાક પક્ષીઓ તો ઈંડા પણ ખાતા હોય અને કેટલાક પક્ષીઓ માછલી ખાતા હોય જેમ કે બગલો બગલો માછલી ખાય તો આવી રીતે બધા પક્ષીઓ છે તે અલગ અલગ ખોરાક દર્શાવે છે એટલે કે અલગ અલગ ખોરાક ખાય છે એવી જ રીતે બધા પક્ષીઓની ચાલવાની ને ઉડવાની રીત પણ અલગ અલગ હોય છે કેટલાક પક્ષીઓ તેમની ડોકનું હલન ચલન અલગ હોય છે અમુક પક્ષીઓ દિશામાં ડોક છે તે ફેરવી શકતા હોય છે મેના છે એની ડોક છે આગળ અને પાછળ આંચકાથી હલાવે છે જે મેના પક્ષી છે એ પોતાની ડોકને આગળ અને પાછળ હલાવી શકે છે આંચકો મારીને જ્યારે ઘુવડ છે એ એની ડોક પાછળની તરફ ફેરવી શકે છે એવી રીતે બધા અલગ બધા પક્ષીઓ પાસે અલગ અલગ આવી મેથડ હોય છે કે જેના દ્વારા એ પોતાની ડોકને અલગ અલગ રીતે હલાવી શકતા હોય છે કેટલાક પંખીઓ એવા છે કે જે આપણા આ નકલ પણ કરી શકે છે કોણ તો કે પોપટ છે તે આપણા અવાજની નકલ કરી શકે છે એવી જ રીતે પંખીઓના પીછા પણ અલગ અલગ હોય અમુકના પીળા હોય અમુકના લીલા હોય અમુકના બ્રાઉન હોય તેમજ આકારમાં પણ જુદા જુદા હોય અને કદમાં પણ જુદા જુદા હોય તેમને પીછા કામ આપેલા હોય છે તો કે પીછા છે એમને ઉડવામાં અને એના શરીરને રાખવામાં એને મદદ કરે છે અને કેટલાક સમય પછી જે પંખીઓ છે પોતાના જૂના ખેરવી નાખે છે અને એટલે આપણને ઘણી વાર પીછા પડેલા જોવા મળતા હોય બરાબર ને ચકલીના કબૂતરના પીછા આપણે ઘણી વખત જોતા હોઈએ છીએ એટલે બધા પક્ષીઓ છે એ પોત એકબીજામાં ખૂબ જ વિવિધતા દર્શાવે છે